کلمات نورانی کرائے، معنی اتنا مٹی ہمارا ڈائگرام بات نکلے آپڑے مانا گنا بے مارا پاس سمجھو پڑے گنا گئی گیا ڈھمبو ٹھوکے شو کر مارا کرتا عمر لائف ہے تھوڑا مانا منو گنا ایٹلے بے ارتھ ہے پلانو مانا منی تھی پلانا کمت نہیں پلانا نو مول نو تھا جو شبد تو آپ کتنا بھاری ہے મારામણી કોઈ પણ જાતના મારામણી કે ના વર્ણાશ્રમના નિયમ પ્રમાણે કોઈ પણ માં ચારણ ભળે નહીં. હા વ્યાસપીઠમાં થતું બોલું છું. શું કામ? દેખાવામાં માણસ છે, વ્યવહારમાં એ માણસ છે, કર્મકાંડમાં એ માણસ છે, કાર્ય કરિમાણમાં એ માણસ છે, ઊંડે ઊંડે એનામાં દેવનું તત્વ રહેલું છે. હા દેખાય માણસ, વ્યવહારમાં માણસ, કામકાજમાં માણસ, પણ ઊંડે 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 ક્યાંય દેવનું તત્વ પડ્યું છે. જો દેવનું તત્વ ન હોત તો ભગવાન માર્કુંડ જેના માંથી લખેલું, ભગવાન વ્યાસ જેના માંથી લખેલું, સર્વભૂતિષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા લીલારેણી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. આ દેવી, આ શક્તિ જેની છેડછાડ ન થઈ શકે, હમણે આપણી સાંભળણમાં આમ છેડો જાયેલો પવન જેમ રોટલો ઉથલાવી નાખે, તાવડીમાં એમ ઉથલાવી નાખ્યો, ઘોડા લઈને પાદરમાં પહોંચ્યા, જૂનાનો ઉથલાવી નાખ્યો, તારા ઘોડાને ઘોડડીનો લઈ જૂને પાછો જા, મારે મોડલ મારા વચન અમારા, મંડળી અને ખોર છોડી ચારણું તું અમારો ભૂલ, આ દેવા ચેરા ની મોભે ચડે નહીં, માંડળી કનગાત લહના ઉતારી કરી પેલીસ ગળી અલ્પા પછી લઈશ મકાની વાત જેથી મને સંભાળીશ, માંડળી ના પૂછી આ પુરાણ આ ભાગવત ક્યાંય ભાવીશ નહીં, જો આગાહી એટલે દેવતત્વ છે, આ પૂછી આ પુરાણ આ ભાગવત ક્યાંય ભાવીશ નહીં, પછી કલમાં પડશે પુરાણ વિના મંબદ શાળા માંડળી આ ગઢ જૂનાની પૂર દામો કુંડ દેખીશ નહીં, તારા વતન થશે રોજ દીદી મને અંભાવી છે માંડળી, એના તો થયા થયા પણ મારા વગર બાપા કુટિયાણા વાળા ને થયા બિચારા ભૂકા નીકળી ગયા, આમાં જમણરામ નો ખબર નાના નાના હોય ને નો ખબર. કેટલું તત્વ, કઈ તાકાત, કઈ ગુણ, ઘણા એવું ઓગલામાં રહેવા વાળા, જંગલમાં રહેવા વાળા, પશુની સાથે જિંદગી ગુજારવા વાળા, અભણા, અનાડી, દુનિયાની દ્રષ્ટિએ અજ્ઞાન, પ્રજા એના આંગણે જુઓ. હા 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 ખબરનું ટાણું ઘોડેશ્વરો નથી. આગલા ઘોડેશ્વરે હોનાની ખોભળી વાળા ભાલાના જેને કહેવાય ટેકે આમ ખામું જોયું, નમકી નમકી છોકરીઓ રમે દીકરીઓ ભાઈ નમકી
আন্তুক সারে বলে বাইমু জয়মাতা কি বাবা দুই বাইম ছোকরি গুনতে নিতে জয়মাতা কি এক ছোকরি আমি দিল আন্তুক সারে ঘরে ঘিমি পড়ে পড়ে বেনি তোমনে কোন দিকরি জয়মাতা কি নন কি নন কি ছোকরি মতি বলে জয়মাতা কি বলে এক বলে আমি জয় দিলাম আমরা अंत घोड़ा ने आप पैदल अच्छा नहीं सड़क नीचे उतरी सीधे लगी नमकी नमकी बिकर ली होती जन पग में आत्मा भाई जय माता जी बोल 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 रखता हाँ धरती ने न तो धनी कभी रोज करती नखता हूं तने आपू खोड़ल मात કેટલી જોઈ છે આ ધરતી ને નહોતો ધણી કદી નત કરતી નખતા આ વહી તને વખતા આજ તારા બના ધણી હું મામડિયા માદા તણી ચડ તણ રાખણ ચકાર તા નેકા હર મારવા સજકી દો શણગાર તા શણગાર સજ બાંધીઓ ધુધવા દૂધ ધુધવા ડાક નમરમ ધો રમમ ઠો ઠમમ ઘોર ધમમ ગાડિયા પગ છો હેકો મળ નાથ ત્રિચડો નાજ નાજી નાજીયા સરવાર સર ચો ગળા ઘર ચો ખરો પર ચો ખોડલી નાચો બચરવા ખપર ભરવા ઉજાહન તારે પાળ કરવા છે તારે સ્વાર ની ગુરુ નો રાંગવા જ્યાં તગડું નો થાય તાહોદી જો ધરતી આપત માનજીક ને મામડિયાની ખોડી હરે આપી છે જો પણ ભાઈ નથી કે નથી હાવર થઈને દેહો તારા ભાળાની નોક માથે જો બેહું તો માનજીક હું ખોડી હરે અને આતા ભાઈએ અઢારે થયા અઢારે કેટલાની પૂરી વ્યાજ ગણો એની ઉપજ ગણો આ સરકાર જો ઇન્કમ ટેક્સ ને સેલ ટેક્સ લેતી હોય દુનિયા દુનિયા સંગીત ને જય શ્રી ખોડિયા સુમધુર સ્વર હોય સરસ ગીત ભજન અને લોકગીત સંભળાતા હોય તો સમજવું કે ગોંડલની આ છે દુનિયા સંગીતની સુમધુર સ્પષ્ટ સ્વર રેલાવે રચના સાઉન્ડ ગોંડલ અદભુત સંગીતના નિર્માતા છે દીપક ગરનારા ગુજરાતના નામી કલાકારોનો સ્વર આપના માટે લાવે છે દુનિયા સંગીતની ગોંડલ રચના સાઉન્ડ સેન્ટ્રલ સિનેમા સામે ગોંડલ જો કોક દીકરી જો ચા પાણી પાયા હોય તો ચાર રંગ એમ કે જો ચા પાયા હોય શું ત્યાં ચા પાઈ મોટી મોચ મારી નીચી એને આટલા દીધા પછી હા પણ ક્યારે બને કરુણા કરુણા યાદ એવી સર્વપોતી છું ક્ષમા રૂપેણી સંસ્થિતા એ આતા ભાઈ ને માં દેખાણી ખોડી યાર આપણને દેખાય ચાહે તો આ ધૂનો હોય ચાહે ગાગડિયાનો ધૂનો હોય ચાહે ગળદરાનો ધૂનો હોય ચાહે બોરદેવીનો ધૂનો હોય રામનાથની ટેકરી આગળ અંદર 30 કિલોમીટર જ્યાં બોરિયો ગાળો રામભાઈ કાયમ આવ્યા એ રામવાળો કે ચાહે તો ખુદ તમે બદલી જાઓ ભાડલા જાઓ કે ચાહે ખુદ વલભીપુર જાઓ ને આપણને ક્યાંય ન ભટકાય ખોટી વાત કારણ કે આર્ત નાદ નથી હું ઘણીદાન ઘણા ને કહું હમણાં એક ચાલ હેલો હોય ને હાલીને જવાનો અમારા જમાનામાં નતો આવું ખાય અત્યારે બહુ જાય ઘણા મને રોડ માંથી મળે કેટલી વખત હવા રાહ ગાડી લઈને નીકળું તો કેટલા જતા હોય સારું છે છોકરાના છોકરા પર અપસળા હોય ને અમારે તો એટલે પૂછે એમ કે દાદા આ હું કે બેટા એ બરોબર છે ઘેલ છે ઘેલસા હું કહું કે દેખી થવા રોડ તોડવાના ધંધા
કારણ કે હાઈવે જતા હોય ને કુટી હોય ને પાંદડા મારતો જાય, આ તેને દર્શન કરવા જાવ પડકાના ઝાડવા ભરી નાખો કા તો પિલોર કાઢી નાખે મારે જયારે તમારું જાય તમારું. યાત્રિક તો કેવો હોય જેના પથને નિહાળવું પડે, યાત્રિક કેવો હોય કે જેના રૂપને નિહાળવું પડે. હામા ગામના માણાને જયારે એમ થાય કિલાહટ ગરમ પાણી મૂકો, કોક યાત્રિક નીકળે તારે સમજવું આ યાત્રા રૂપ. કનડનાળા નીકળે ને તારે હોટલ વાળા આવી જાય, બે ત્યાં ઢકેબું ફોડી નીકળે, કપ ફોડી નીકળે, ગ્લાસ ફોડી નીકળે. તો આ બધા જાય તો શું કઈ નઈ, નવરાત્રિમાં તમે ગરબામાં એક કડી આવે છે, હે મહી ડોળે થી ઉઠિયા રે માં, હે મહી ડોળે થી ઉઠિયા રે માં, બાર મારો ગભરાય ભીડ ભંજની, અંબા ભાયા પદ દાયની રે માં. આ કેવું રૂપક હતું કે સખીઓ સુંગા છે ખરે ગોઠડી રે માં, સહેલીઓ અરે વાત કરતા હતા ઈમાં ચમિકા આપડે હતું નહી, ગબ્બર માં હોય તો ભલે અંબાજીમાં હોય તો ભલે. ઘણી દાણો દાખલો આપણી દ્રષ્ટિ ફેર છે રાવલ, એ તો નામધારી વ્યક્તિ જયારે તૈયાર થાય ચાહે બોમ્બે હોય દિલ્હી હોય કે બેંગ્લોર હોય, પણ તૈયાર અહીંયા થાય ને. અને એકાદ બેને નામ આપું તો કે મને વાંધો નથી, ચાહે તો અરવિંદ મફતલાલ, ચાહે તો બિરલાજી, આ તૈયાર થાય. અને ડ્રાઈવરને કહે ને કે ગાડી તૈયાર કરો, મૈયા કે દીદાર કે લીએ જાના હૈ, મન્નત કે લીએ જાના હૈ. આ શબ્દ પડે ને કે અંબાજીના દર્શને જવું તો આપણે ડોશી ની હું ઉડી જાય હાડા પર દેખાડી દે. ગાડી અહીંયા પહોંચે ને જ્યાં હેઠે ઉતરે ને તો હાથ પાડવો ન પડે, ડોશી હામી આવીને ઉભી હોય, આમ લાખ બે લાખ પાંચ લાખ માં ખાસ ધ્યાન દેજો. શું કામ છોકરો અહીંયાથી ગાડી બેઠો હોય ને એની માનતા રાખી હોય તો એ જ રાખી હોય, આ ગામના પાદર થી અહીં થોડુંક છેટું છે એ ગામના પાદર માં. અરવિંદ ભાઈ ને એક વ્યક્તિ નામધારી વ્યક્તિ કીધું, એનું નામ પૂજ્ય રણછોડદાસ છે બાપુ, કે અરવિંદ તું બિહાર ને આઈંગે ને જલારામ બાપાની વાડી, એ વાડી એ જ વાત થઈ કે હા બાપુ જરૂર આવીંગે. અચ્છા, હા એ અરવિંદભાઈ એમ કહી શકે કે અહીંયા 50 લાખ રૂપિયા ખર્ચ્યા હોય તો સારું કહે. હવે એ માનતા બિરલાજી કહી હતી કે મથુરામાં 50 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોય કરોડક તો મજા આવે. અને એ માનતા રહે કે આય માં આય શેરી વાળી માં આય ગબ્બર વાલી માં આજ મેં તેરા દીદાર કરકે 1 કરોડ રૂપિયા માં બિહાર માં ભેજ દઉંગા. હવે ડોશીના નામ માટે જો 1 કરોડ બિહાર માં મોકલે તો ડોશીએ એને કેટલો નફો આપવો જોઈએ, 10 ગણો તો ગણો. હે, અને આપણે જઈન માગવાનો એમ કે સરપંચ નું માથું દુખાડી જાય, ખાતર ની ઠેલી નથી દેતું. લે આ એક ખાતર ની ઠેલી હાટો સરપંચ નું માથું દુખાડી, હે બે પતરા હાટું થઈને મામલદાર ને પેટમાં દુખાડવાની માનતા રહેતી માતા માને કરી, કોઈ દિન ના માને, અસંભવ. હાસ્ય નો માન છું, કોઈની ટીકા નથી કરતો, કોઈ ટીકા કરવાનો ઈરાદો નથી મારો ભલા માણસ, પણ અમને માં એટલા માટે વાલી છે, અમને માં એટલા માટે પ્રિય છે, તરછોડે નહીં કોઈ દિવસ. આ પુત્રો કુપુત્રો કવચિતો માતા કુમાતા ન ભવતી. અને કેવી ફરીને ટગોર કરી લઉં હાથ જોડી, કોઈ ટીકાનું મન થાય યાર, ભગવાન વ્યાસ મારકું ગોસાઈજી મહારાજ આ બધા મહાત્મા બોલી ગયા છે, હું એક લોકો છું એમને કબૂલ કરવું પડે છે.
તમને જેટલા યાદ છે એટલા, અમારા નામ લો તમને નો યાદ હોય, ને ઘણાના નામ લઈ દો, ઈશ્વરદાસજી, નરહરદાસજી, છાયાજી, તો કોઈ બીજા ન ઓળખે એટલા માટે. પણ એ વ્યક્તિ કહે કે જય જય મય પરા કમત નર નર બલ બામન વર્ષ રામ રઘુવીર કૃષ્ણ કિરત જગ બાવન બુદ્ધ કલંકી વ્યાસ બધુ ઘર હૈસ મનંતર યજ્ઞ સભા ગ્રીબ ધરુવર નયન ધનંતર બદ્રી બદ્રી દત્ત કપિલ દેવ સનકાધિ કરુણા કરયા ચોવીસ રૂપ લીલા રચિન યજ્ઞદાસ રૂપ ધરે ચોવીસ અવતાર ચોવીસ માય દસ દસ માય બે પણ એ બે ની ઉપાસના કરવી પડે. પછી ચાહે તો રામ હોય, ચાહે યદુનંદન કૃષ્ણ હોય, ચાહે સૂર્યવંશી હોય, ચાહે ચંદ્રવંશી હોય, પણ બેહી જવું પડે મા આગળ. હૈ જગદંબાએ વિહા ભજારી ભેળિયા વાળી, હે બ્રહ્માંડ ભાંડોદરી અખિલ વિશ્વની જનિતા રાજ રાજેશ્વરી મહામાયા, સૂર્યોદયમાં યુદ્ધ થવાની તૈયારીમાં પ્રથમ તું આવી જા. આ માગણી કરવી પડે, અહાડના નોરતા રહેવા પડે, તો બીજાને ચૈતરના નોરતા રહેવા પડ્યા. ત્યારે મહાભારતના મેદાનની માલિપા પ્રતિજ્ઞા કરીએ કે હું હથિયાર વગેરે 18 દિવસ સુધી ફરીશ, હાથમાં નહીં ચાલુ. 45 લાખ માણસ હોય અહીંયા હથિયાર વગેરે જઈ શકાય? એ તો ડોશીનો પ્રતાપ, વિહા ભજાળીનો પ્રતાપ, ભેળિયા વાળીનો પ્રતાપ. હા, અને અર્જુનને પાશુપત માટે કીધું ભગવાન વ્યાસે લખ્યું છે. કાંઈ અર્જુન, એક રાત્રિમાં પાશુપત જો પ્રાપ્ત કરવું હોય તો એ ઉપાસના તો ચારણો જાણે છે. અને ચારણોની ઉપાસના એ જો તું પ્રસન્ન શક્તિને કર તો જ અમૂલ્ય શસ્ત્ર તને મળી શકે. હવે ચારણો કેમ ઉપાસના કરતી છે? ચારણો ન કહું, ચારણ મને મારવા માંડે. કાયમ મારી બળતરા છો કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય. જે ચારણ ચોરી કરે એ ચારણ ન કહેવાય. બરાબર, ચારણ દબા ઉતારે જો કે જાવ ને અમને અમને બજાડશો તમે પબ્લિક, એટલા માટે હું ત્યાં જાતો નથી. મારે શું કરું? અને જે ચારણ આકરે ને એ વ્યા બજાડી ઉતરશે. જાઓ આખું તમારું ગોંડલ એક નેકોર બચું ગઢવી એકલો. તમારા ગોંડલમાં કરોડપતિ હોય, અબજોપતિ હોય, જે કોઈ હોય, ખરબપતિ નિખરોપતિ, એને કે જા ભાઈ એક મહિનાની શરત ને એક મહિનામાં તું અહીં જીંબો જેટ ઉતાર તો મર્દનો દીકરો લ્યો. ના પડે એના માટે એવું એરોડ્રોમ જોઈએ જમ્બોને ઉતારવા માટે, સુપરસોનિકને ઉતારવા માટે. ન ઉતરે અહીંયા ઉતરે આપણા સંબંધીના ઉડાડતા જમ્બો જેટ ઉતરે. બસ તારે આ વાત, પરાશક્તિને જયારે ઉતારવી હોય, બ્રહ્માંડ ભાંડોદરીને ઉતારવી હોય, શક્તિનું અવતરણ કરાવવું હોય, ત્યારે કેવું સ્ટેજ જોયું, કેવું એરોડ્રોમ જોઈએ, કેવું પ્લેટફોર્મ જોઈએ, વિચાર તો કરો. ભલામણ, 12-12 વર્ષની તપશ્ચર્યા કરી અને 50-50 વર્ષ સુધી ભીખે મરી ગયેલા ગોરખોદિયાઓ નામધારી માણસો તમને આ દઉં, મને એની બીક નથી. ઈ કુંડલીની જાગૃતિ નથી કરી શક્યા, ઈ નિષ્ફળ ગયા છે. એમાં યોગની સાધનાઓ કરનારા કુંભક અને રેચકની જેને કહેવાય કે સાધના કરનારા, હઠયોગ અને રાજયોગની સાધના કરનારા નિષ્ફળ ગયા છે. એ કુંડલીની જાગૃતિ નથી કરી શક્યા. અને ના એમનો ધોવે નહીં લુગડાનું ઠેકાણું. કદાચ જો હારા અમીર માણસ એની પછડી નીકળી દીધી હોય ને તો સમજી લો ભમરિયું મદ સોટી ગયું, ઘડીકમાં લાલ બંબોળ કરી નાખે એટલી જોયું હોય અંદર ટોલા. આવો સારણ, એ સારણ વગડામાં ભેણું સારતો હોય, હાથમાં ખાખરાનું પાન હોય, હાથમાં ખાખરાની ફૂંકી દાંડવી, હોરસની મહારાણી નીકળી હોય, 25 સવાર આગળ 25 સવાર વાહે,
કેટલી ધમુકા વાગતા હોય, ઘુઘરમાળું ખખડતી છે, અશ્વના ડાબલા ખખડતા છે, એમાં હા ધમરો બને કે જીભા રથીમાં પાડ્યો, રદ્ધિમો પડ્યો, ચક આગો થયો, પડદો મારે ખુલાસા કરવો પડશે, ચક યાને પડદો આગો થયો, નામ જોયું પાણી રથ રોક, જીબા રથ રોક, રથ રોકાણ હમે દ્રશ્ય દેખાણ, ને કીધું એવો સારણો એવો માણા હારા માણા ને જો પછી પાંચ મિનિટ નહીં થયું, પાંચ મિનિટ ની તમારે રિમાન્ડ માં ન લેવો પડે, ગમે એવો ગુંડો હોય તો એ મને તમારી ગા આપણા પછડી લઈ લો એવું. આહા, કદાચ જીએસ માં કે વીએસ માં વાડીલાલ માં કોક ને ક્લોરોફોર્મ નું હુંઘાડવું પડે, જો પછડી હુંઘાડી દીધી હોય તો ડોક્ટર ની બે બેહોસ થઈ જાય એવો સારા. હે, એ સુરત ની મહારાણી દ્રશ્ય જોયું આવા સારા, હાથમાં ખાખરાનું પાન, ભાઈ તારો રૂળો રે ગઢ ગિરનાર, હે પાવે તારા બેહના, ખમા 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 ખમા. ભાઈ આમ જોયું આ ગાય બોલે કોણ, તો સામે ખાખરાનું થુંબડું ઈના માથે આમ કરે આમ ભેળીઓ નાખેલો પછીડી, ઈ ધરું છે, ઈ ધંધણે, ઈ ધૂણે હોરટની મહારાણીએ દ્રશ્ય જોયું. કાશીના બિરવર પંડિતો ને બિહારો આ નો થઈ શકે, ભાની હવે નથી મરવું, કાબા પાછળ રાખો, એ ભાઈ હું તારી કુવા છી, તોય કુવા છી, કે જા 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 ગિરેજી હાકલ કરે એટલે જો દીકરો આપું માનજી ને ખોડિયા રે આપ્યો છે, કે પણ ભાઈ ચોમાહા કે નવ દુ અઢાર ચમ નથી જતા રહ્યા, નવ જ્યાં છે ને, પણ જો આપું દીકરો માનજી ને ખોડિયા રે આપ્યો, એટલે કઈ તાકાત નહી ઉપાસના. કદાચ સંસ્કૃતમાં તમે કહો તો એમ થાય, ન પુષ્પમ ન તોયમ, હા ન ફલમ, જેને ફળની ખબર નથી, નને જેને આરતીની ખબર નથી, જેને પુષ્પ ચડાવવાની ખબર નથી, ત્યાં પ્રગટ કે હા, પણ એ પ્લેટફોર્મ બીજી ભાઈનું હતું, એ પ્લેટફોર્મ જુદી થાય. દીદી અમે તમને કીધું ને, ઈ પુરુષો તો થાકી રહ્યો, જય જય મીન વારાહ કમટ નર ઘર બલિબામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગ પાવન બુદ્ધ કલંકી બ્યાસપતુ મનંતર યજ્ઞ સુભાય ગ્રીબ ધરુવર દૈન ધનંતર બદ્રીપતિ દજ કપિલ દેવ સનકાદિ કરુણા કરે આ ચોવીસ રૂપ લીલા રચીને અગ્રદાય સ્વરૂપ ધરે. ચોવીસે તો અવતાર, અવતાર નહીં મુખ્ય, બ્રહ્મા વિષ્ણુ શિવ અગ્નિ વરુણ કુબેર યમ મરુતો દિગંતો આ બધા થાકી રે ઇન્દ્ર સહિત ભેગા થવું પડે. ભાઈ નામધારી આ નામની મુખ્ય નામધારી ભેગા થઈ પછી પ્રાર્થના કરે, હે માં હે દુર્ગે હવે પ્રગટ થા, હવે બચાવી દે. અને એ વખતે પ્રગટતાએ હમંકીય બહન કીય સિંહક તાળીય વાગી ડમ્બર ડાક, હમંકીય બહન કી નસીહક તાળીય વાગી ડમ્બર ડાક, ફટકે જ્વાળ પલાયનાળ પણ ખમા ખમા કરતી પ્રગટતાએ તેદી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને વંદના કરવી પડે. આ જનની તમ પદ રેણું, જનની તમ પદ રેણું, નરી આંખે નો દેખાય ઈ અણુ, ઈ કણ ધાર્યો શીશ, ઈ જો તારી કૃપા મારા માથે ઉતરી જાય તો તાકે પુણ્ય પ્રતાપ સે હમ ભય અવની કે ઈશ. એ માં હવે ત્રાહીમાન બચાવી લે, બચાવી લે. તેદી ઈ બુઢી હિમ કે હારા ત્રણ દી જેદી થવા દઉં તેદી તો હું જગદંબા ના કહેવા માં, પછી ચાહે તું મહિષાસુર હોય, ચાહે શુંભ હોય, ચાહે નિશુંભ હોય, ચાહે ભાસ્કર હોય, ચાહે તામ્ર હોય, ચાહે બિલાડ હોય, ચાહે ધ્રુમરોચન હોય, ચાહે ત્રિપુર હોય, અને એ હાડા નહીં ખટક કહે ગ્રાસ ત્રિભુવન ખાય,
કોળિયાની મારી પા ફોન ના બુકડા બોલાવે એવા દીદી હામાં આવ્યા હોય ને, દીદી નો એક શબ્દ હોય સાદો શબ્દ કે ભાઈ તારા છોરું ને હે સુનતા બેન દેવ નળ ડૂબવે, ભાઈ તારા છોરું ને કોઈ સુનતા બેન દેવ નળ ડૂબવે, કે ભાઈ ના જડબા એ ચીરીને દાંત દે તું ઘેર્યા રે મચ્છરાળી મેઘલ ગાંડી થઈ આડણકી ડુંગર ગાળીએ, કે બાઈ ના જડબા એચરીને દાંત જે તો ઘેર્યા રે હે ખાતીલી ખોડલ ચોરાડી ચાંપલ અટંકી આવડ આજ ગાડી થઈ હિડણકી ડુંગર ગાળીએ. કેવું રૂપક હોય તદી કે છે કે ભાઈ તારી કાળી રે લટું ને કાળો રૂડો ભેળ્યો, મારી તારી કાળી રે હે લટું કાળો રૂડ ભેળ્યો, મારી તારો આકરો એ ત્રંબક વરનો વાન રે દાઢાળી દેવી નાજ ગાંડી થઈ હિદણકી ડુંગર ગાળીએ. આ જયારે પ્રગટ થાય સિયા કોઈ દી હિને એમ કોઈ નથી કીધું તમે બ્રહ્મા આવો વિષ્ણુ આવો મહેશ આવો અગ્નિ આવો વરુણ આવો, ના એટલી ઉભી હોય હાલે આવો અને સગત ને રગત વાલું સ્વાય. પણ ક્યારે ત્યારે અધર્મ અન્યાય આત્માય અત્યાચાર એ બધે ને તારે પ્રગટ થાય. ઘણા તમારા માથે કોઈના માથે નથી કેતો, મેં જે પહેલા ખુલાસો કર્યો કે તમારું કોઈ ખંડન નથી કરતું. ઘણા એમ પૂછે એમ કે આ બકરા પાડા આવું બધું માતાજી કેમ ખાતી છે, શું કામ ખાતે તમારે શું ખાય, માતાજી જમે શું પીછો એને પૂછી લેવું જોઈએ. લઈ જાઓ એની આગળ શું કામ આખા લઈ જવાબ દેશે બસ એ રખરોડે જ મહા મળી યા જાય મળી યા બાળ દે ભાવ ધ્રુડ ધ્રુજ ઈ કહો ગંબાકાર તે ઝટપટંગ હો તે ગાદ સગત ઈ કરોડ મોઢે ગણગણે સોનલ સમાધા જો બાઢા ખબર ખાંડા ખરખડે વાને કાળા જોર વાળા કઈક દૈતા હુકડા પડતે પ્રચટ બાણ ખાગડ સામવા ઘાયે મયા કર રૂપ ભેકર કરર ડાઢડ કરકડે અને ઉઠી અમર મેં કસકમર મેં તું સમર મેં ચારણી દૈતાન દળ મેં રણનગર મેં ચે ભમર મેં તરફડે સોનલ સમાઢા બ્યોમ બાઢાક પર ખાંડા ખડખડે આ સુકા ગા ગોરાણી ગોતરી આ જીને ન ગણી હોય એવા બકરાને નઢીએ બેહી પીએ છે, જેને બેન દીકરી ન ગણી હોય હે એના માંથી વાર થાય છે. આ બકરીના બચ્ચા નહીં બે બે કરનારા આ પાડા નહીં, પણ જેને આ વળી આંખમાં બી જ્યું હોય બજારમાં નીકળેલા ઘુરકી ખાતો હોય હા સાયકલ માંથી નીકળ્યો પગથી આમ કે આમ સાઈડ આપતો હોય પાનવારાની દુકાને જઈને હાથની થપાટ મારતો હોય ગરીબની બેન દીકરીને પાણી ભરીને નીકળવું હોય તો પગની ઝાંઝરી બંધ થઈ જતી હોય આવાના માટે આમ હામી આવીને ઉભી રહી ને પછી ઈ ક્યાંક તારે હવે થાય મરદ નો દીકરો ખબર પડે તને અને જો હારા ત્રણ દીર આવા દઉં તેથી તો હું ત્યાંથી નાખાની ન કહેવા હું આ પ્રગટ થાય. હજી વાત શરૂ નથી કરી હવે વાત લાવો તમારે હવે ગુરુકુલ આની પાછું કોની પાસે તો પછી બીડી બીડી પીવાની
પુરાણ કાળ ની વાત કરી કે આત્માએ અધર્મ અત્યાચાર વધે ત્યારે મારું પ્રાગટ્ય થાય. ઘણી વખત થોડીક બેસમજદારી પણ આપણી બની જાય છે. ઘણા મિત્રોએ મને પૂછ્યું, મારે આગળ લેખિત પુરાવો પાવાગઢ ઉપર કબર કેમ? માતાજીના મંદિર આગળ, નિજ મંદિર આગળ કબર કેમ? એટલે હું કોઈથી જવાબ નથી આપતા, કાગળ ફાડી નાખી દઉં. કેટલાય કાગળો નાખી દીધા, કોઈ સારા સારા નામધારી આત્માઓના કાગળ આવે હંગરી રાખું પાછો, કોકડીક દેખાડવા થાય એને. કાગળ સંકળવાનું કારણ મેં તમને શરૂઆતમાં કીધું કે ભૂતકાળને તમે ભૂલી ન જાઓ, વાગોલો તમારો ઇતિહાસ તમે વાગોલો. જો એમને ઇતિહાસનું જ્ઞાન હોય તો એ કોઈ દી કાગળ ન લખે કે આ કબર કેમ આવી. એમને કેમ સમજાવું કે હું જે શહેરમાં રહું છું, હું જે ગામમાં રહું છું, એ સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું શહેર છે, વર્ધમાનપુર, આજનું વઢવાણ. 2000 વર્ષ તો મહાવીર ને થઈ ગયા, વર્ધમાન ને થઈ ગયા, એના નામમાંથી નામ પડ્યું. તે પહેલા એનું નામ અસ્તિગ્રામ હતું, તે પહેલા એનું નામ મણિનગર હતું, જ્યાં અર્જુન રૂકાણી મહાભારતનું નામધારી યુદ્ધ, ઉલુપીનો દીકરો બબરીક ત્યાં પેદા થયેલ ઈશ્વર છે, જ્યાં તમારી અને મારી માં ભોગાવાના કાંઠે આજ બેઠી છે. 1100 વર્ષ થઈ ગયા, 1000 વર્ષ, 1000 વર્ષ પહેલા ઈ બાઈ ભોગાવાના કાંઠે બોલી ગઈ જડેજા. બધી બાયું કોણ છે? તો કે ઈ તો પાટણની બાયું છે, ગુજરાતની. ઓહો, તારે હા કરવું ભાઈ, શું કામ છે કે મારા સળગી જવાનું? જો દેશી ભાષા, હું ચિતામાં બેઠી છું, હમણે અગ્નિ મુકાશે, મારે સળગી જવું છું. તી પહેલા થોડીક વારી બાઈ ગુજરાતનો નામધારી દંડનાયક, જેનું નામ ત્રિભુવનપાલ, જે લાટનો પણ દંડનાયક હતો, એ બાયું ને હાકડી, બાયું આવ્યું. આ બાઈએ ખોળાના મસ્તકને દેખાડ્યો, જોઈ લો બેઠી છું. થોડી બિચારી ગુજરાત હજી અત્યારે આવી જો ગુજરાત, આપણે તો એક કહેવાય છે, શું કહેવાય, એક જ કહેવાય ને. પણ એ વિરમગામ હતી, વિરમગામ નું પણ તમારા આ થાંભલાના પહેલા, થાંભલાનો ઇલેક્ટ્રિક ને રહ્યા, એનું પહેલા વાળું કારખાનું નખાણું ની ભૈલાલ કાકા એ નાખેલું, ભૈલાલભાઈ ડાભાઈ પટેલ ભાઈ કાકા એ. એટલે એ વખતે હું આવેલો, હું ઘણા વર્ષો પહેલા આવ્યો હતો, 32 વર્ષે આવ્યો છું ભાઈ. અમારે એ વખતે સ્વતંત્ર પાર્ટીનો હું ઓર્ગેનાઇઝર હતો, બધા ધંધા કોરખુદિયા ના કરીને પછી બાવા બીજા હે, બાકી કઈ નહીં હે. આ ચોખમાં જે દિવસે ઇન્દિરાજી હમી મેં સમાંતર સભા ભરી, તેથી મારી કેવી જવાની છે વિચાર કરો. જે આ યુવાનો ને વાત કરું છો, કોઈ ગઈડા ને પૂછજો, જૈન છાપું વાંચજો, તેથી પ્રોત્સાહન નતું આવું, પેલા પાના માથે નામ આવે. જાણ્યું ગામમાં કઈ છે નહીં, આ રીતિમાં તેલ નીકળે નહીં, આમ સેવા થાય નહીં, કોક ને ન નડી સેવા નીકળી છે, ખાઈ જ માપી મૂકી દીધો. 52 થી 75 સુધી, બસ 75 માં મૂકી દીધો ક્લાસ.
ટકોર કરે તો એટલે બિચારા કેમ સમજે અત્યારે નથી સમજતા. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ કે દક્ષિણ ગુજરાતમાં જાઓ, બાય હોય કે બાય હોય, તમે એને કહેજો કે ઓલી દીકરી રીને જરાક હાથ ફાળો ને બાપા. કોણ ખાવ છે? ઓલે દીકરી રહ્યા આ મનથી હું અહીં રહ્યા કે હાથ પડ્યો એને. હા હવે મુનશી એ ધ્યાન પડે શું છે કરવું? કેમ કરાયો ભારે છે મારી માં? વાય 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 વાય, આપણે થાકી જાય. ધર્મ જ મારી છે, ધર્મ ખેડા કરાય મારી ઓળખાણ પેલી એક નામધારી માણસ વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, એના દીકરા ડાયાભાઈ અને એમના સાળા નવીનભાઈ અહીંયા ઉભેલ નહીં, એના માટે હું ગયેલો. અહીંયા હું શંભુ મહારાજ બે ગયા હતા, પછી અહીંયા મારી ઓળખાણ હતી. ઓ પુણ્યા મારા હા કા એટલું બેઠા વાંટે જો શું છોકરો તાત્કા ગઢવી આવ્યા છે આમ થાય આજે પછી વાયલું નહીં બોલવું, તમે સમજી જઈજો. ફડકો મને લાગ્યો મારી યાર સજુબાભાઈ, લીમડી લખુબાભાઈ, અનિરુદ્ધસિંહ બધા મિત્રો એ વખતે તમે યુવાન મારા ભેગા ફરતા બધા મોટું મજા આવતી. હાકા પાકા થઈ ગયો, તારું જાય તારું તને યાર રૂપ કહેડે હોય. મેં કીધું ભાઈ ઓળખાણ આપી હું ભાષણ શરૂ કરી દઉં લાવ મારા ગમે. નહીં એમ નહીં જેવું ભાઈ આ બાજુ કરવી છે ને, વાહ સુરેન્દ્રનગર થી આ છે અને આ ભાષણ કરશે એમની જીભ છે ને લબડાક લબડાક ડાજા કૂતરા કોને થાય છે કા મારા હાર્યો. હવે મારે બોલવું કે ન બોલવું, અને એ અમારો ડાયરો ઝાલાવાડી ડાયરો મને કે બચુ ભાઈ બહુ વારી વાત છે, હવે તમે બોલો એ મોજ આવે. બોલે નવીન નો દીકરો હવે કઈ બોલાય ડાયજો પુત્રો હતા. વાહ હા, જેને બિચારાને ખબર નથી, જે પ્રદેશને ખબર નથી કે શું બોલવું કેમ બોલવું કેવી રીતે બોલવું, હકીકત છે. એ બાયુને હા કરી બાયું બિચારી છોકરી કઈ સમજણ નથી પડતી. એટલે આને કે તું જોઈ લો થું તારું કેળું તો જેવું લ્યા કે એવી બીક નથી કે રોડ માંથી એકલો જતો હું તમે પાથરા દાડા ફરી શકો એ વાતમાં માલ નહીં જે પહાડ થી આવતો હોય. હા એ બીક નથી, પણ તમારા આત્માને કઈક દુઃખ થાય. બચુ ભાઈ અમારી ટીકા કરી એવું નથી, પણ આવા આત્મા આવા ધર્મી બેન દીકરીને ગણે નહીં, ગા ગોરાણી ને ગણે નહીં, મર્યાદા મૂકી દીધી હોય ને એવા જે અવળકંથા થઈ ગયા હોય ને અવળી આ ખુજીને વળી આવી ગઈ હોય એના માટે જ માં પ્રગટ થાય છે. પાવા પાવાનો શબ્દ વપરાય છે, પા પાવો પા પાવો અધ નાબુ, આબુ કેટલો અડધો, પા પાવો અધ નાબુ અને પૂરો ગઢ ગીરનો. પાવો તો કે પાની આગળ આબુ અડધો, તારે એને ગરવો કહેવામાં આવ્યો છે, તારે એને જુનાણો કહેવામાં આવ્યો છે. જ્યાં નવનાથ 84 થી 9 લાખ લુબડિયાળ્યું, 84 લાખ ચારણા દેવ્યું અને 66 કોટી ચામુડાઓના જ્યાં બેહણા છે, બે એ કરી હલબડ્યા. પણ એ જયારે મર્યાદા મુકાણી, તારે માએ અહીંયા સપનું દીધું નકર મુમ્મદ બેગડો નહીં, ખુદ અહેમદ શાહ હોય ને તો એના બાપની તાકાત નથી પાવા હામી બીટ માંડી માણસ તાકાત છે. આજ પણ ખંઢેર થઈ ગયેલા પાવાગઢને તમે જોવા જાઓ તમારો હયું થડકો ખાઈ જાય. હા 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 હા, એ કાળમાં એ જમાનામાં આના માટે પહોંચવું કઈ રીતે એવી માચ્યું છે. એવા મારાના જેને કહેવાય મોરા મૂકેલા છે, એવા દરવાજાઓ એવા કિલ્લા એવી ખાઈ. પણ એક મીટ માણસાને હેરે રાજે વ્યા બજાડીએ કીધું ઉઠ મમ્મદ કે અમ્મા
ख्वाब देती है, लेकिन मैं क्या करूं, मैं कमजोर हूं। कपन सनसर निकल जाए तो मान के मैं काली आगे हो रही हवा केम के राके रेन के चले हिंदुओं का पहला हिंदू नु नहीं कापता घोर खोजियो आ दोषी प्रसन्न थे मैं आपने हूं करी अत्याचार करवो ये वक्त तुमने हिंदुत्व नहीं लागत अत्याचार करवो या तुमने क्षत्रत्व नहीं लागत अत्याचार करवो या तमारू जेने कहो के दैवत्व नहीं लागत हवार मां जरे नौबत वागी थी रड़ी बिबांग तो मानसो है कीधु तू शाहलम बाबा जो है कीधु तू काय मोहम्मद वहां मत जाओ वो सिद्धों की बैठक है दुर्गा की किले बंदी है मोहम्मद एटलू कीधु तू अम्मा ने मुझे आवाज दिया है ख्वाब में मने माए पुकाई रो मने माए बुलायो वल्लभ जो लगत हो मानो परम उपासक वल्लभ धड़ा के माए लीधा मुगला दैत पावा माथे हाली आ रे डोला केटलो अत्याचार थयो छे अने या जे मराणो पेलो या जे पेलो शहीद थयो या नाराय तकदीर अल्लाहो अकबर नो नारो लाग्यो ई नारा माथे जेनुं सरकलम थयुं एनी अहीं खबर छे कोई तमारा गाममां तांत्रिक होय तेने खानगी पूछजो के बोल मंत्र आल वेदयुक्त पुराणोयुक्त साबर मंत्र बोल अने कर काली ने उभी ले नो थाय ई बोलाय काली कलकत्ते वाली मीरा वचन ने जाय खाली एक हाथ के बजाय खाली थोड़ धूम धूम कर कछु न आले हम जो अपनी देशी भाषा में गुरु की दुआई है शिव की दुआई है हनुमान की दुआई उठे नहीं डोसी पर एक शब्द जहां आवे तुझे मामदा पीर की दुआई था बुढ़ी उभी था खमा 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 करती कितनो प्रेम कोई नहीं विचार्यू आ कोई पक्ष नहीं कहते हूं कोई ना वखाण नहीं करता हूं जरा तुमने कोक तुम्हारा दीकरा ना हम दे तुम्हारा भाई ना हम दे तुम्हारा देव ना हम दे तुम्हारी देवी ना हम दे तुम्हारा इष्ट ना हम दे तुम्हें न मानो तुमने एम कह तुम्हारा भयमन प्रेम जी ना हम तो हब दिन उभा थे जाओ कितनो प्रेम हो उभा था भूकंप लागो तभी भयंकर भूखड़े गर्वो देव भूकंप लागो तभी भयंकर भूखड़े गर्वो देव अने सुख दियण दैत भूपत ने देव हाली हिमाला उपरे हवे हूं देव मटी डाकणी ठरी हाई ना शब्द गर्व हलबली उठ्यो जमील जेवाए जेने कीधु गए अम्मा शू करू ते हिंदवी पलटावी नाखी गंगा जलिया ने उठलावी नाखो भाई हवे अत्यारे एक जो म्युनिसिपल ना आ शू कहो કોર્પોરેટર ને જો હરાવા તેમ સાયકલ માંથી ધવળો હવળો થઈ જાય ભૂકા કાઢે ને કહે 200 મત બગડી ને કહેતા આમાં બે બગડ્યા તારા બાપના કેટલા ટકા તું હું કામ હું થાય જુનાગઢમાં તું પડે ધોળાજીમાં ઠેકડા મારે શું ધારે લેવા દેવા બરા માણસ અને જમીલ સાહેબ એમ કીધું કે માં હિન્દવી પલટાવી નાખી હે દુર્ગા આ શું કર્યું તે જમીલ જાય તારા ભેગો એક નવાલો લઈ લે એક કળિયો લઈ લે ને કાલ જૂનો આપું પાછો બેગડાની તાકાત નથી મારું વેણ ઉથાપીએ કે હું નાગલ કેવું હો તેને સમજે કઈક ભીખી કઈક ફકરા મન માગી ખાય લોટ જાય તો જાય જૂના નો કોટ પણ હું મળું પણ નહીં માંડળી ખરા છે ને અને ઈ આય જૂનો ઉઠાતે કઈક કઈક બન્યું છે શું બન્યું છે ઇતિહાસકારો અને તમે સંશોધન કરો કઈક અત્યાચાર થયો હશે કેમ થયો હશે ગોતો તમે એકદમ પણ આવો નાનો અત્યાચાર થાય તો ઈ પ્રગટ થાય હવે મૂળ વાતમાંથી આવું છું બાકી તમે આ જેટલા નામ દીધા એમાંથી કઈ ન આવે ખોટી વાત એને તો અહીંયા બંધારણમાં તમને બાંધી લીધા છે વિશ્વમાંથી આ ધર્મ વધે વિશ્વમાંથી ત્રાહિમાન ત્રાહિમાન થઈ જાય પૃથ્વી હાલક ડોલક થાય તો સંભવામી યુગે યુગે સંભવામી કદાચ જન્મ લઉં મને યોગ્ય લાગે તો આને તો હાડ પાડો ને દાગીને ઉભ્યું હે બધી ખાની દો આ કોઈ ખંડન નથી
અને કેવી રીતે તમે બધા જાણો છો, છ ઠેકાણે પીર્યો જામ, છ ઠેકાણે. હે દાવલ સાહેબ જેવા આગળ જઈને કીધું કે મને બચાવી લે પેલા આ માણસ, ઉસકી સામને મેં નહીં ચલુંગા. આહા, જામ મારાથી ઈ કામય હમું નો હલાય ભલા, મારા કામય મૂકે નહી, ભાગ ભાગવા મંડહટ. દાવલ સાહેબ જેવો જિંદા પીર જયારે એમ કહે, વલી વલીઓ જયારે એમ કે, ત્યારે કેવી કામે બેકાર બની છે, કેવી વકરાળ બની છે, કેટલો અધર્મ વધી ગયો છે, વિચાર તો કરો તમે પેલા માણસ. હવારનું ટાણું ખેડા જિલ્લાનું વાળુવળ કરીને ગામ છે, નારાયણના ઉદિયાચળના ઓરડે ઉદી થવું, અને બાયુ બહુ દીકરીઓ પાણી ભરવા માટે તૈયાર થઈ. એમાં એક દીકરી એક બેડું લીધું, બેડું લીધું બીજી બાઈ સમજો કા મારે પાણી આવવું છે, કેમ અમે પાણી ભરી તારે શું જરૂર છે, મારા માણસ પીઠ બાઈ અમે જાય છે કે ના હું આવું, કે પણ તું ઝાલાવાડમાં મોટી થઈ છું, તને આ પ્રદેશનો અનુભવ નથી, અમે બાયું જઈને પાણી ભરાબ કરી આવી ઘરે, થોડીક વાર જાણો કા કામકાજ કર, બીજું છાણ વાસી દઉં, ફળી વાય જે કઈ બોળવું હોય કે તા આવી, મારે પાણી આપવું છે. બીજી બાયું કીધું આ વખતે નહીં સમજે, પણ બાઈ રવા દે દીકરી કે ના મારે આપું પાણી. બીજી બાયું ભેગો પાણી જયારે નીકળવાના, ડાયરાના માણસોએ જોયું અંદર સણપણ 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 વાત થઈ, એટલે તરત એક માણસ જઈને કીધું બાપા તમે પાણી, કે અમારે પાણી ભરવા જવું છે, અબગડી હોઉં પાણી ભરી, બીજી બાયુ પર હું કામ ન ભરું. બીજી બાયુ ચકોર કરી કે કોઈ જી વેળે હાલજો, આપણી ભાષામાં ચકોર કરી કુંજ વેડે હાલજો, એમ કે આ બાઈ ને વચ્ચે રાખજો, જેમ કુંજડિયું હાલે છે ને વી આકારે યુ આકારે, એમ હાલજો ને હાચવી લીજો, આ ગામ કપાતર બોલ્યું છે, આજ પહેલો દી છે આ બાઈ જે હાલી આવે છે, ઝાલાવાડ ની છે અને ખબર નથી. નીકળી બાઈ તો નિર્દોષ, બજારમાંથી બાયુ ભેગી બાઈ નીકળી તો બજારની જેને કહેવાય મેદની હટજી. આ એક કાળ હતો, ચારણની બાઈ આવતી હોય, ચારણની બેન દીકરી આવતી હોય તો આંગ તો ઘટી જાય. આ એ જદી ઘોડાના માથે ખેતી રજ હેઠી પારતા હતા, તેદી રાજપૂતો માથે આ બાયુ રાજી રહેતી હતી. સીમારાની માલિપા પગરખું પહેરીને હાલતા નહીં, તેદી આ બાયુ રાજી રહેતી હતી. બે પક્ષ ભૂલી ગયા છે, કોણ કહે કોણ સાંભળે, દોણું ભયે કપૂત, કોણ કહે કોણ સાંભળે, દોણું ભયે કપૂત, હમ જૈસે ચારણ ભયે ને તુમ જૈસે રજપૂત. ખુશામત ખોર ચારણો બની ગયા, ડબ્બા તોડનારા ચારણો બની ગયા, પોલ્સન લગાડનારા ચારણો બની ગયા, સમાજના મટી ગયા, માતૃભૂમિના મટી ગયા, સિર્ફ એક સ્વાદના ચારણો રહી ગયા, એનું આ પાપ છે. તાકાત છે કે ચારણ હામુ કોઈ બોલી શકે ભલા માણસ. એક જણા મને કીધું તમે કેમ નથી બીજા, અમારી મા નો બી તમે સી બી ઈતર કોણ બીવે, દરબારો થી ઈતર સમાજ ને બીક લાગે, ગમે એવો હોય તો મોટો ખેરખા હોય તો અમે નો બી, તમે કેમ ન બીવો, અમારી મા નથી બીતી, દરબારના વહે જે નામ લાગે છે ને એ તો અમારી માનું વાહન છે, અમને હું બીક લાગે ભલા માણસ. હે મુસ્ક મયુર બેલ પંછી કી કહાવે કહા, સિંહ પે ચડી હે વામે કછુ તો કરામત હે, કોઈને બળદિયું કોઈને મોરલો કોઈને ઊંધળો હે કોઈને ગરુડ ને, આ હા કોઈ સિંહમાં ચડ્યા 33 કરોડી દેવમાં એક તો બતાવો ખબર પડે. મુસક મયુર બેલ પંછી કી કહાવું કહા, મુસક મયુર બેલ પંછી કી કહાવું કહા, સિંહ પે ચડી હે વામે કછુ તો કરામત હે, સિંહ વાહની કહેવાય. હવે સિંહ વાહની જો મારી માં હોય તો સિંહ થી મેં નો બી પાય,
એમને તો એની હારે રમેલા છે, એને થપાટું મારી એકી, એના પૂંછડા ખેંચી એકી, એની મૂછું ખેંચી એકી, અમને નો બીકળે, પણ તમે અખતરો કરતા મરી જશો. હા, ઇતર સમાજ અખતરો કરવા જાય તો ભૂકા નીકળી જાય, એમાં પછી ખુલાસો કરવો હારો. મને પાંજરામાં પીડ્યો હોય, જોખીને ખાતો હોય, હે હંટર ના માર ખાતો હોય, પણ જેથી ખીજાય આ કરે, પછી સમજી જાય તેથી સો બંધ રાખવો પડે સરકસ નો. પછી જેમ માનો કે આવી જાય ની નો બને, આ ટાઈગર નથી, આ ઓલી ટોમી નથી, એટલે આવી જાય. ચાલ ટોમી ટોમી આ ટોમી આવે, આ નો આવે, આને નો હકરાય. પછી કહી દે આ સો બંધ રાખો, મૂડમાં નથી, એમ કે મૂડમાં ન હોય. પણ જયારે આવા જયારે માર્ગ ભૂલી જાય, કરત કુસંગ ચાહત કુશલ એહી બડો અપશો, મહિમા ખચો સમુદ્ર કો કે રાવણ બસ્યો પડોશ. પાજી રાજી નો રહે કોટી કરો ઉપાય, જેમ જેમ કરો ચાકરી વધારે રોષે ભરાય. પાજીના દીકરાને બોલાવાય છે, અને જો ભૂલમાં બોલાવો તો ઠીક. પણ જયારે આવા પાજી પડખે થઈ જાય, આવા પાજીના દીકરા પાગિયા બની જાય, હાજી હા કરવા માંડે, તેથી નામધારી વ્યક્તિ બગડી જાય. એમાં બે મત ભાઈ ભાઈઓ, જેના સ્નાન થી કોઠ મટે, ગંગાજળિયો જો ભૂલ ખાઈ હકતો હોય, જેના આંગણે પાવાના પાદશા ને જેને કહેવાય કે રંબા ઉતરવું પડતું હોય, ભગવતી ને ગાણા ગાવા જવું પડતું હોય, ગરબે રંબા જવું પડતું હોય, તો એ રાજપૂતનું આંગણું કેટલું પવિત્ર છે, એ રાજપૂતની બાયું કેટલી પવિત્ર છે, કે જ્યાં દુર્ગા ગરબે રંબા ઉતરે, સ્વયં માં પાજીના દીકરા પર આ કહી જાય. તમને ઇતિહાસ લ્યો, બાવડું ના પકડાવે તો છેડો ખેંચવાનું તો શીખડાવે, જીખડાવે શીખડાવે. પાજીના દીકરા પણ છેડામાં શું થાય પછી એનો ઉભા રહેજો. આ એ વાત ઈ માટે છે, બાયું નીકળ્યું દરબાર ગયા, છેડો ખામ દરબાર ઉભે, એમાં બાયું ને આવતી જઈએ એટલે પટ થઈ ગયા પાછા હતા. એટલે એટલે એ પાજીએ પાદરું શરૂ કર્યું નપાવટ. કામ બાપુ આવ્યું, હે આઈ માં આવે છે, આવ્યું આવે છે, ચારણ ઝરખામાં બહુ ખરાબ દેખાય, કે પણ બધાએ કઈ શરણ ની બાઈ નો જો ગમાય હોય, જરાક જોવો તો ખરા, એવો રૂપ આવ્યો છે. એક ફૂલ આવ્યો છે, એક અબાદી લાવ્યો છે, એક બાદીનું આવ્યું છે. ચુપમારી કોટ ભૂકડા ભાગ્યા કે પણ જુઓ તો ખરા, પડી નજર પણ એ તો મુસામે જુવાની નજુ ગાવ કાળા સુવાળા રૂપા. હા નીકળી અહીંયાથી નજર પડી ફટવાળી કા બાપુ, અરે મૂંગો મારે મૂંગો મારે ચારણ ના દીકરી છે. અરે કે ચારણ ના દીકરી શું બાપુ, એક દાણ કાકડી ચાળો કરો, અમને ખબર નીકળ્યો આયા બાબી કેવાય, પણ કાંકરી ચાળો કરે લ્યો. આ પાજી આમાં કઈ પાજી ના સિક્કા ન હોય, ગલો તૈયાર, ઠીકરી તૈયાર, આપણા કાંકરા નું હોય, હો હાથી નો જડે, ઈટ નો બનાવેલા કાંકરા જેના ઘસી, મહીસાગર ના પાણી વળી પાણી ના ભળી બાયું પાછી વળી, પણ ત્યાં તો ડાબી ભેરબ કકડે જમણા જાંગર થાય એવા સકને હાલી તો નીચે કાળજ થાય, ડાબી ભેરબ કકડે જમણા જાંગર થાય. અપશુકન દેખાવા માં ના બીજી બાયું ભૂલ્યા, જેતભાઈ કે હાલી આવવાનું હું આમ કરો બ્રાહ્મણ, બજાર માંથી નીકળવું કરી બેતી ગયો વાગી થાણા દેખાને, તારું ભૂંડું થાય તારું લે ભમરો ભટકાણો. આ હા જો માના હૈયા ભમરો ભટકાણો. બીજી બાઈ ધ્રુજી કરતી દેખાડે ભારે કે ભૂંડ કરી, અને આય નેહમાં આવી બેડું ઠલવી ને પાછું ગયા. બીજી બાયું એ પાલો પાથર્યા ભાઈ કાનડી પાથડી
જેતભાઈ હવે રવાને કે જો ભીલમાં ભટકાણો હોય તો હીર ખીર ને દિવાળી, અને જો ચૈન કાંકરા સાવ કિલો જો આજ રહેવા દઉં તો હું લાખાની જેટલી નો કહેવા. કે ભાઈ ઘરે બોલ માં કુકડિયા ભોજન ક્યાં તળિયા તવામાં, ઘણી જણ જાહેર માં ભૂલી જવાય છે. એ વિધર્મી વચ્ચે પછી આપણો આમ કરી નાખે છે બગાડી નાખે, શું સોયટા છો હવે વિધર્મી, શું રીંગણા બગાડે. હે ખુદ બે નજીર ભૂટ્ટો નો બગાડી શકે, આથી આ જાહેર માં બોલું છું. ઈને હવાર માં ઉઠીને કેવું પડે કે હે નાની પાંજે નીંગરી જી નિગા રાખી, નિગા રાખીએ નિગા રાખીએ, હે નાની મારા દીકરા ઉપર નિગા રાખજે નિગા રાખજે. ઈની હજમાં બેઠી ઝીંગળા બલુચિસ્તાન ની બોર્ડર માંથી બેઠી છે, કરી જોઈ નઈ સાવ ખબર પડે. હે નો થાય રાખવાની પાર્ટી ચાંજે છોકરા મારા બેટા હારિયા, રાખવાની પાર્ટી, વરાઓની પાર્ટી, કસબાતીઓની પાર્ટી, મુસલમાનોની પાર્ટી, આમાંથી કોઈ પણ આવે આવતા રવિવારે મંગળવારે બચુ ઘટ્યું નહીં મળવાનું. એમ નામ પાત્ર અહીંયા જતું રહેવાનું, નિયા જઈને કહેવાનું કે 500 નો તાવો છે કરી દો, મોમેડન ના દીકરા તાવો ઉતારી દો, આટલા એટલા હાથ તેલમાં નાખીને અટેરી આ જમાનામાં પૂરી તૈયાર થઈ જાય, તાવો તૈયાર થઈ જાય, તૈયાર તાવો તમને આપે આમ કે જરાક જવારી આવો જાઓ. શ્રેજે પૂછી જાવ તમે જવારી દો ને, હું મુસલમાન છું મારાથી જવારાય નહીં, તાવો ઉતારી દેવાય. આ વઢો આ ડોશી આ બેઠી લ્યો કરે સાળો ખબીર પડે. હા જો સાળો થઈ ગયો હોય ને તો રોડ માંથી ન પાસવા દે, છાપું વાંચ્યું નિર્દોષ ને મારનારા ને અહીંયા બુકા બોલાવી દે. અલાઉદ્દીન વિસનગર આગળ પડેલ રોજા મહિનો, રોજા છોડવાનું ટાણું સાહી ફોજ કરનિકા લાલ મુરગા ફરિયાદ કર્યા પણ નામ નિશાન નો રહેવા દીધું માયો. એમાં એક બચલો પઠો ખડો એ વરખડીમાં ગ્રીજીલો પીડુડીમાં પતી ગયું બધું પરોડી એ બધા ગાય ગણાય માનો બોલે છડીદાર મુરકો માજીમરાજ કુકડે કુકુક બોલે રે, પણ જોવા જાવ ને આ દર્શન કરો. પરોડીએ બોલ્યો કે ગણે કે દેખાનો આ બોલ્યો, પણ એમાં ધા હતી, એમાં આ હતી, એમાં આર્તના જ હતો, એમાં કરુણા હતી. કે ભાઈ એ બાપલ દેઠાની દીકરી, એ દેવલની ધી, તું વચ્ચે બેઠી ગયા બાગડી ને અમારા કાળજા શેકાય આ બોલ્યા તા ઈ મર ગયા બચલિયા. અને ઉભી થઈને કીધું ફાટો, ઈ ફાટો કહેતા ની અરે પેટ માંથી ફાડીને બહાર નીકળ્યા ભાઈ. કુકડિયા ભોજન કિયા તળીને તાવાની માય, તા તો મોગલ ના ઘટ માય તેમ બોલાવ્યા બેચરા, પેટ માં બોલે કે કણે કે આ બોલે તારે બીક લાગે ભાઈ. ઘડી ના ઘડા કિયા મેરી કિયા મરદ, ચારે ધર ચુવાળામાં તું તો બહુચરે રાખત બિરાડે. જેટલી વખત સાહી ફોજ આવી, જેટલી વખત સોમનાથ તૂટ્યું, એટલી વખત સોટલો તો વીચે જ આવે અમારો સોટલો સોટી લો. હે અમારા ઇન્ટાના બિચારા ભસાણા કોળવી સ્વેટ લઈ ગયા હતા, સ્વયં ના દર્શન કરવા. એ સ્વેટલો તો વચ્ચે જ આવ્યો કરે ની સાળો, એ આ જાહેરમાં બોલી કરો લ્યો ખબર પડે. હાજે ધંધળા ની લાગે ભૂકા કાઢી નાખે ભાઈ, અધર્મ ને નો સાંખે એનું નામ માં, તોફાન ને હાંકી હાંકી લે એનું નામ માં, તોફાન હાંકી લેવો તમારા. એને જાતિ જ્ઞાતિ હારે કઈ નથી, પાછા એમનો હમતા એમ કે પાદરા આપણે હમ દેવા મળી પડ્યું, તારું ભૂણું કરો તારું માતાજી, એટલે કહું બાવાળા બધા એમ જ બધા માતાજી રમવા ભૂણી દઉં. અને ઓલા એમ જ કહે કે જય માતાજી, એટલે હવે એ પીવા માટે પાછી પાછળ જય માતાજી કરો મીઠો. આ હા ને કઈ લેવા જવા દૂધમાં કોણ જય માતાજી નિયા નથી કેવું
જય માતાજી લેવા આ જ બીજું આ પિતાજી ને પાવ ને માતાજી ને પિતાજી આગળ શું હાલ ધમો ટકે ગંજામ મહારાજ કી જે અહિયાં નું હાલ પણ તો હાંખી એનું નામ હાચું બીજી દાન નીકળ્યા આખો ધ્રજી એટો હો ઘર નો ગઢવાડો અહિયાં હો ઘર વાળો વાળો વળી પાજીના દીકરા ઈશારો કર્યો લ્યો બાપુ તમે કહેતા હતા જો કમતિયાને રાખો કરો એક દી ઉણપ થાય તો તો ભવનના ભૂલી જાય કરી ગુણને કાગડા ખરા સમાય કમતિયા માં હતા કમતિયાની મતિયો ઈ મતિયા લાય દરબાર આમ ત્રણ નજરે જોયું નીકળ્યા એમ મહીસાગર નું પાણી ભરીને જેવા પાછા વળ્યા ને ફરીને કાંકરી નાખી દેખાને નામ જ અરે તારા દડિયા નીકળે આમ આમ કર્યું લોચન નીકળી ગયા તારે ઝાડા દેખાના મૈડા ભાગવામાં હવારમાં જો આ વાવવડના પાદર ની માળી પા ત્રણ વસ્તુ જો હોય તો તો હું લાખાની જેત બહી નો કે બહુ ઈટ જે ઈટ ના કાંકરા બનાવે છે ઈટ નો રહેવા દઉં આંબો જેના બેલાખામાં તે ગિલોલ બનાવી છે આંબો નો રહેવા દઉં મધ ગુજરાત મહીસાગર ઈટ નો રહેવા દઉં આંબો નો રહેવા દઉં ભાટ નો રહેવા દઉં અને મહિડો રાજપૂત નો રહેવા દઉં રહેવા દઉં તેથી હું જ્યાંથી લાખાના ની ભાગ 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 ભાગવા માન હવે પાજીના દીકરા ચારે હતલ ગઈ ગયા કઈ ખબર ન પડે ત્રાહીમાન ત્રાહીમાન થવા મળવાનો ભાઈ દેખાડો ભાગી ગયો નહી માંથી ઉસાળા પરાણા ગાડા નીકળ્યા ઠાકરડા કોળીના બે છોકરા મહીસાગરના કાંઠે દોડતા આવ્યા બરાબર કાંઠે બહાર નીકળું ના આવીને ઉભે ઓ ભાઈ બોન જેત ભાઈ કુન નામ ભાઈ ઓલા ભાઈ આવ્યા છે ને દીકરી ઈ કુન નામ કબા બીજી વ્યક્તિ દેખાડ્યું કે આ જેદભાઈ બા બુન ગાડા પાછા વાળો ભાઈ બાપા બુન ગાડા પાછા વાળો ફરી આસપાસ ઠાકોરના અહીંયા ઘોડા ઉભા ભાઈ બાયું બોનું દીકર્યું સારંગ ની દીકરીઓને આબરૂ લાજુ લૂંટાય અને ઠાકર્યા ને દીકરા બુન એને શું કરીએ અમે આગળ ગોત્રો સાહેબ બીજું કઈ નહીં બા એટલે કહેવા આવ્યા છે બાપા આહા હા જો આ જેતભાઈ આ દોઢો ગાડું તૈયાર થયું છે પણ અહીંયા આડા ઉભા છે મહીસાગર નો કોતરમાં અને અમારી આગળ ગાતરું છે વાંકા લાકડા છે નનકા નનકા ને હું કરીએ કે હા હું જોયું જેતભાઈ શું નામ છે હે ભાઈ મારું નામ પુનોજી છે પુનબા વાળોવડની ચોવીસી આપું તો હું જેદભાઈ આપું ગાડા વાળા ધ્રુવી ગયા ચારણો ધ્રુવી ગયા ચારણની બાયું ધ્રુવી ઉઠી બુનબા શું બોલો છો કે અરે બુનબા નહી હાલ આગળ તારું નામ કે બા મારું નામ ડુંગર છે ડુંગરસિંહ હાજ બાપ વાવોના હવા કાંઠે જઈ મહીસાગર પાછું વળું ત્યાં સુધી મારા ગાડા પાછા નહીં વળે ગમે એટલા હોય ની હામાં જતી જો ભરખી લઉં માની જાય હું જેત ભાઈ બોલી થી આપી છે ચોવીસ ઈ તને તો બા શું કરશો તમે એ ગાડું હાંક્યું ગાડું જ્યાં હાંક્યું બેઠેલ માથે જતી લાખાની હો આમ કરીને આમ તરોળ હાથમાં હા પડખે ઉભી લી આમ જોયું બીજું ગાડું ત્રીજું ગાડું પચાસ બાવન જ્યાં થયા પાકડી બે ભાઈ નાખી દીધી જેતભાઈ નામ ના રહેવા દે મહિલાનું તું જો આવી રીતે ગાડે ગાડે દેખાય છે ભાઈ બાવડે દહી જાય ને ભૂજા તો આવડતી નથી મેં કીધું ને ગુજરાત ને બોલતા હું આપણે રડવું બહુ સારું ખવરાય બહુ સારા ભાષ્યા એટલે અંદર થી ફૂલ જરે હો ખરે નહી જરે
ફૂલ ક્યાં જરા ખબર છે? ફૂલખંડીમાં, લુવાની કુવાડીમાં. અહીંયા ફૂલ જરા લડાપ ઝડપ, એક આદુ વડી ગયું હોય તો રાડ બુકાહો પડાવી દે, એને ફૂલ કહેવાય. રૂઢાના જે જરે ને ભાષામાં ફૂલ જરે એવા ભાઈ. માં પ્રસન્ન થઈ મહિડાનો નાશ કરી નાખ્યો. નાશ તો કર્યો તો કર્યો, પણ કેવો કર્યો કે નામો નિશાન ન રાખવા દીધું. ભાઈ પિયરમાં બાઈ ગયેલ ઘિયારાનું આણું, એક જ દીકરો એ ગળે. ચારણની બાઈ બેહવા માટે ગયેલ, ઓલી દીકરીએ ભાણેજ ને ખોળામાંથી લઈને કે આઈમાં જગ ભાણું ખોળા મેળવ. આમ નજર પડી કુબીરભાઈ, જો આ ચારણી હતી બાપા મારા ખોળામ ન દેશે. કામાં કે આ કોક દેવનો ચોર છે, અને દેવનો માર છે, નકર આમ ગળે નહીં. મારાથી ખોળામાં લઈને એને આંચ ન કરાય બાપા. એ મન રહી ભાણો તારો ભાઈ રો મના, શું કામ રો? મહિડો છે, હે મહિડો છે કે આ કરે તો જાત ભાઈ નો ચોર. હા ભાઈ, પણ હું તમારી કુવાસી છું ને, આનું કઈ ઉપાય? પણ કે આમ ને આમ થાય તો કે, તો આમ ને આમ થાય તો આમ હોય તો આમ થાય, નકર આમ ન હોય તો આમ ન થાય. પણ ભાઈ કે, પણ જો આમ થાય તો આમ જ થાય, બીજું બને નહીં. જા ઉભી જા, આ ભાષા ક્યાં સમજા ભાઈ? મને આ અમારી વાર્તા કેટલી વાર્તા માંડો, અમારી વાત ન સમજાય, અમે માથું છોડી જાય. અમારે તમને સમજાવતા અમે મૂજી જઈએ છીએ, એનું ટ્રાન્સલેશન કરતા કરતા. આ ભાઈએ કીધું કે આમ નહીં આમ કરજે, ઓલી કે, પણ આમ નહીં આમ થાય તો કે, આમ નહીં આમ થાય તો, આમ હોય તો આમ થાય, નકર આમ ન થાય. પણ કે આમ ન થાય તો કે, તો આમ જ થાય, બીજું બને નહીં. બીજે દિવસે વેલ જોડા નહી, ગુજરાતના ગામતરા થયા. બાઈ રાત રોકાણી, મોટું ફરોડિયું, ગાયું છૂટ્યું, હાથમાં લાકડી, અવળો ભેળ્યો, ધીરા ધીરા હેલા આવે. એમાં નાખી બાળકે રાડી, ભરાડ ભરાડ ગાયું ફરી વળે. દોઢ મૂકી ચડી લીધો ખમા બા, અચ્છા એ મુએ આ મૂકી દીધો રે તો ખમા, તને નવે લાખ, તને સાંપલ ની આવે, તને ખોડલ ની આવે, તને આવડ ની આવે. બાપ કઈ નો થાય, જોગ માયા તારો વાળ વાંકો નો દવા દે. ખમા બાપ, ખમા 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 ખમા.